જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરતી માંજલપુર પોલીસ તથા ડિસ્ટાફ ટીમ. વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રીની સૂચનાઓ મુજબ ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવાની સૂચનાઓ મુજબ માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી છાસિયા સાહેબ તથા ડિસ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર નીનામા સાહેબ ટીમ સાથે વોચમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે સન્નીસિંહ સિકલીગરને શંકાસ્પદ રીતે વાહન સાથે ઝડપી તેની યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે તથા તેના અન્ય ત્રણ સાથીદારો લાલસિંહ, જેનલસિંહ તથા જયપાલસિંહ, મધુસિંહ ટાંક સાથે માંજલપુર વિસ્તારોમાંથી બે ઘરફોડ તથા બે વાહન ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં લાલસિંહ તથા જેનલસિંહની ધરપકડ કરવામાં આવી છે અને સાથે ચોરાયેલ બે વાહનો કબજે કરવામાં આવેલ. જ્યારે જયપાલસિંહ, મધુસિંહ ટાંક કે જે અગાઉ પણ ગુનાઓમાં સંડાયેલો હતો તે વોન્ટેડ આરોપીની ધરપકડ કરી અન્ય મુદ્દામાં અંગે તપાસ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે આજરોજ એફ ડિવિઝન વડોદરાના એસપી કુપાવત સાહેબ દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. નઝીર શેખ સાથે સલીમ મુલતાની, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. માંજલપુર વિસ્તારમાં થોડા સમયથી વાહન ચોરી, ગરફોડ ચોરીના બનાવો બની રહેલા છે. તે અનુસંધાને મહેરવાન પોલીસ કમિશનર સાહેબશ્રી તરફથી સૂચના આપવામાં આવેલી, જે આધારે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કેએમ છાસિયા અને ડિસ્ટાફના પીએસઆઈ શ્રી નીનામા અને એમની ટીમ વોચમાં હતી. તે દરમિયાન બે દિવસ પહેલાં એક સન્નીસિંહ સિકલીગર છે તે મળી આવેલો અને એની પૂછપરછ કરી અને તપાસ કરતા એણે માંજલપુર વિસ્તારમાં બીજા અન્ય સાથીઓને સાથે રાખી, ત્રણ સાથીઓને સાથે રાખી અને બે ઘરફોડ ચોરી અને બે વાહન ચોરીના બનાવોને અંજામ આપેલો હતો, જે આધારે માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ ચાર ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલા છે. સન્નીસિંહ બાદ એક ચંદનસિંહ સિકલીગર છે અને એક લાલસિંહ, આ બે જણાને પણ અટક કરવામાં આવેલા છે અને એક આરોપી વોન્ટેડ છે, જયપાલસિંહ કરીને, જયપાલસિંહ મધુસિંહ ટાંક કરીને, જે સ્લમ ક્વાર્ટર્સમાં રહે છે હરણી, એને પકડવાનો બાકી છે. એમાં જે ચંદનસિંહ કરીને છે એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે અને જે વોન્ટેડ આરોપી જે પકડવાનો બાકી છે જયપાલસિંહ, એના વિરુદ્ધમાં પણ અગાઉ ગુના દાખલ થયેલા છે.